છેલ્લા 20-22 મહિનાથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ મંદીના દોરમાંથી પસાર થઈ રહી હતી. એક તરફ રફ ડાયમંડની આયાત વધી રહી હતી, જ્યારે બીજી તરફ તૈયાર હીરાની ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ ઓછી હતી, જેથી તૈયાર હીરાનું ઓવર પ્રોડક્શન થઈ રહ્યું હતું. ત્યારે સુરત શહેરમાં હીરા માર્કેટની સ્થિતિને સ્ટેબલ કરવા માટે GJEPC, સુરત ડાયમંડ એસોસિએશન અને સુરત ડાયમંડ બુર્સ સહિતની સંસ્થાઓએ મળીને રફ હીરાની આયાત અટકાવવા માટે નિર્ણય લીધો હતો. આ નિર્ણય તારીખ 15 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવ્યો હતો, પરંતુ દિવાળી બાદ માર્કેટ ખુલતાની સાથે જ રફ હીરાની શોર્ટ સપ્લાય શરૂ થઈ ગઈ છે, જેથી રફના ભાવમાં 10-15% જેટલો ઉછાળો આવ્યો છે. જો કે ડાયમંડ માર્કેટની સ્થિતિ સ્ટેબલ થતાં હવે રફ હીરાની આયાત પર પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. હીરાના વેપારીઓ આગામી તારીખ 15 ડિસેમ્બરથી રફ હીરાની આયાત કરી શકશે. મંદીના લીધે દિવાળી બાદ 70% કારખાના હજુ પણ બંધ છે. કારીગરોને હજુ પણ ઘરે બેસવાની સ્થિતિ જોવા મળી રહી છે. જો કે રફ હીરા પર પ્રતિબંધ હટાવવા હવે કારખાનાઓ સંપૂર્ણ શરૂ થઈ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.